પેલા થોડું વડાળ પછી ઊભી લાઈન અને પાછું થોડું વાળવાનું છે. આમાં થોડું આપણે ચાજુ વાળવાનું છે અને પછી ઊભી લાઈન. શું થઈ ગયું? આ પાછળે પાંચ. જો આ બે નિશાન છે અહીંયા ભેગી કરીને એટલે પાછળે પાંચ થઈ ગયા. ચાલો આવી રીતે જ આપણે શીખવાનું છે. પછી શું આવે? હવે આપણે પાંચ સુધી શીખી ગયા ને, હવે આપણે છ થી શીખવાનું છે. છ થી દસ. ચાલો તમે બધાએ નિશાની પેલા તો લખી જ નાખી છે. જેને નો આવડતી હોય એને મમ્મી પપ્પાને કહેવાનું કે તમે નિશાની કરી આવે તો તમારે જમીને લખવાનું છે. પાંચ સુધી આપણે શીખ્યા ને. એકડી એક, બગડી બે, ત્રગડી ત્રણ, ચોગડી ચાર, પાંચડે પાંચ. હવે શું આવશે? છગડે છ. આપણે બગડો કર્યો હતો એમાં આપણે નિશાની આમ કરી હતી, હવે એની ઊંધી તરફ નિશાની કરવાની છે. તો જો આમ નિશાની કરવાની છે અને થોડું આમ વાળવાનું છે અને દાદાજીની લાકડી આપણે ઊંધી સાઈડ કરવાની છે. તો આ બે નિશાની થી કસો એટલે અહીંયા શું થઈ જશે? છ. તો ચાલો પેલા આ નિશાની કરીએ. જો આવી રીતે અને આપણે બગડો કર્યો હતો ને એમ ઊંધો છગડો કરવાનો છે. જો બગડો આમ થાય પણ છગડો કેવી રીતે થાય? પાછળ થી નિશાની લર અને પાછળ વાળવાનું છે એટલે છગડે છ થઈ જશે. જો બગડો સીધો હોય અને આ છગડો ઊંધો હોય છે. હવે એના પછી શું છે? છ શીખ્યા ને, હવે એના પછી છે સાત. તો સાત માં કેવી નિશાની છે? અર્ધવર્તુળ અને ગોળ બિંદુ. અર્ધવર્તુળ અને ગોળ બિંદુ કરવાનું છે. જો કઈ રીતે? પેલા આપણે અહીંયા અર્ધવર્તુળ કરીએ. આવી રીતે અર્ધવર્તુળ થઈ ગયું. આ નિશાની કરી ને અહીંયા, હવે કઈ નિશાની કરવાની છે? આ. તો એને અહીંયાથી આપણે ગોળ બિંદુ લેશું. અહીંયા ગોળ બિંદુ. તો જો આના જેવો સાત થઈ ગયો ને, તો સાકડે સાત. શું છે આ? સાકડે આમ કરી પછી આ સાકડે સાત. હવે શું છે એના પછી? આઠડે આઠ. તો જો આઠડે આઠ માં શું છે? પેલા ત્રાસી લાઈન કરવાની છે અને નીચે થોડું અર્ધવર્તુળ. દાદાજી ની લાકડી કરીએ છીએ ને એવી જ રીતે પણ ત્રાસું કરવાનું છે. તો ચાલો આઠડે આઠ ને ત્રાસું આપણે. જો આ આઠડો કરવો છે ને આપણે, તો પેલા ત્રાસી લાઈન કરવાની. આવી રીતે ત્રાસી લાઈન અને પછી થોડું ગોળ વાળવાનું છે. દાદાજી ની લાકડી માં હોય છે ને એવી રીતે થોડું ગોળ. આ શું થઈ ગયું? આખડે આ. જો આ નિશાની પ્રમાણે જ આપણે એકલા શીખવાના છે તો તમને જલ્દી આવડી જાય ને. ચાલો આખડે આઠ પછી શું આવે? ચાલો આપણે જોઈએ આખડે આઠ પછી શું છે. નવડે નામ. તો એમાં કેવી નિશાની છે? એમાં અર્ધવર્તુળ અને આડી લાઈન. શું છે? અર્ધવર્તુળ અને આડી લાઈન. ચાલો તો આપણે અહીંયા લખશું. પેલા શું કરવાનું છે? અર્ધવર્તુળ અને એની અંદર આપણે આડી લાઈન કરવાની છે. જો આપણે આ અર્ધવર્તુળ કર્યું ને એની અંદર આડી લાઈન થોડી બહાર જવા દેવાની છે. જો આવી રીતે તો આવો નવ થઈ જશે. અહીંયા આ નિશાની કરી એ પ્રમાણે જ કરવાનું છે. પછી હવે શું છે? નવ પછી એટલે મને દસ. હમણાં શીખવાડ્યું ને મેં એકડો કેમ કરવાનો હતો? ગોળ રાઉન્ડ અને દાદાજીની લાકડી એમ શીખવાડ્યું હતું ને. આવી રીતે જો ગોળ રાઉન્ડ દાદાજીની લાકડી, તો એ બે નિશાની આપણે આવી રીતે આ ભેગી કરી દઈશું અને ગોળ બાજુમાં મીંડું એટલે એકડે મીંડે દસ.
નિશાની કરતા ગયા અને આપણે લખતા ગયા. તો આવી રીતે તમે જલ્દી શીખી જાઓ. જો એકડી એક, બગડી બે, ત્રગડી ત્રણ, ચોગડી ચાર, પાંચડી પાંચ, છગડી છ, સાતડી સાત, આઠડી આઠ, નવડી નવ, એકડી દસ. નિશાનીઓની સાથે સાથે શું શીખ્યા આપણે? એક દસ છ. એકડે બગડે બે છે ને, આમાં બગડે બે, બગડે બે. પછી ત્રગડે ત્રણ, પછી ચોગડે ચાર. ચોગડે ચાર છે ને આપણે હમણાં શીખ્યા. એના પછી શું આવે? પાંચડે એના પછી સાત અડે છ ગડે છ આવે છ ગડે છ આવે એના પછી સાત અડે સાત એના પછી આઠ અડે એના પછી નવ વડે નવ અને પછી શું આવે? એકડી મીંડે દસ. અહીંયા શીખ્યા ને આપણે એકડી મીંડે દસ. ચાલો જો આ બધા શું છે? અંક છે. હમણાં આપણે જોયા ને એક થી દસ અંક છે. તો ચાલો આપણે એને ગોઠવવાના છે. જો આમાં ક્યાં છે એક? અહીંયા. તો શું આવે પેલા? એકડે એ. પછી બે ક્યાં છે આમાં? અહીંયા છે. જો બગડે બે, તો એક પછી બે. પછી શું આવે? ત્રણ. તો આપણે એક બે ને ત્રણ ગોઠવવાના છે. પછી શું આવે? ચાર. પછી ચાર પછી શું આવે? પાંચડે પાંચ. તો આમાં ક્યાં છે પાંચ? અહીંયા છે. ચાલો એના ઉપર પેલા ગોઠવજો. પછી છ. છ ક્યાં છે? અહીંયા છે. છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ. જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. ચાલો ખાનાવાળી નોટબુક છે એમાં તમારે મમ્મી પપ્પાને કહેવાનું છે તમને નિશાની લખી આપે. આપણે હમણાં કઈ શીખ્યા? જો એકડા માટે પેલા ગોળ અને પછી ઊભી લાઈન કરી સેજ ગોળ વાળવાનું છે. આવી રીતે આ એકડાની નિશાની છે. પછી બગડે બે માટે પેલા અર્ધવર્તુળ, પછી ઊભી લાઈન અને નીચેથી ગોળ, આ બગડાની નિશાની છે. પછી ત્રગડે ત્રણ માટે અર્ધવર્તુળ, બીજું અર્ધવર્તુળ. પછી ચોગડા માટે એક ત્રાસી લાઈન આ બાજુ અને એક ત્રાસી લાઈન આ બાજુ. પાંચડે પાંચ માટે પેલા અહીંથી થોડું ગોળ, પછી ઊભી લાઈન અને નીચેથી થોડું ગોળ અને અહીંયા ઊભી લાઈન. આ પાંચની નિશાની છે. પછી છ ની નિશાની માટે આ અર્ધવર્તુળ કર્યો ને એની આ બાજુ આપણે અર્ધવર્તુળ કરવાનું છે. છ માટે આ સાઈડ અર્ધવર્તુળ અને ઊભી લાઈન અને થોડુંક આ બાજુ વાળવાનું છે. આ છ ની નિશાની છે. પછી સાતની નિશાની કેવી છે? બોર્ડમાં આપણે શીખીએ ને પેલા અર્ધવર્તુળ અને અહીંયા ગોળ આવી રીતે. પછી આઠની નિશાની કઈ છે? ત્રાસી લાઈન અને અર્ધવર્તુળ આવી રીતે.
પછી નવ ની નિશાની કઈ છે? અર્ધવર્તુળ અને આડી લાઈન, આ નવ ની નિશાની છે. અને પછી શું આવે? દસ. તો દસ ની નિશાની આપણે આકડો કર્યો છે એવી જ રીતે ગોળ અને ઊભી લાઈન અને ગો, આને થોડું ગોળ વાળવાનું છે આવી રીતે. તો તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે તમને આ નિશાની લખી આપે. પછી તમારા આખા લખાના છે એમાં તમારે લખતું જવાનું છે આવી રીતે સરસ અક્ષરે. જો એકડાની નિશાની, આ બગડાની, પછી આ ત્રગડાની, પછી આ ચોગડાની, પછી આ પાંચડાની, પછી આ છગડાની નિશાની છે. આનાથી તમે જલ્દી લખતા શીખી જશો. હજી અમુક અમુકને લખતા આવડતું નથી, તો આવી રીતે નિશાની કરશો તો તમને જલ્દી આવડી જશે. પછી આઠડાની નિશાની છે, આ નવડાની નિશાની છે, અને આ એકડે મીંડે દસની. આવી રીતે તો તમારા બધા ખાનામાં સરસ અક્ષરે લખવાનું છે. અને એના પછી આપણે શું લખવાનું છે? એક થી દસ લખવાના છે. જોઈને મમ્મી પપ્પા તમને લખી આપે ને, પછી તમારે લખવાના છે. તો જો હમણાં આપણે શીખ્યા ને, એકડે એ બોલતું જવાનું છે અને સારા અક્ષરે લખતું જવાનું છે. બગડે બે, રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, અને એકડે મીંડે દસ. તો આવી રીતે તમારા મમ્મી પપ્પા તમને લખી આપે ને, તો પછી તમારે આ બધા ખાનામાં સરસ એક થી દસ લખવાના છે અને બોલવાના પણ છે. જો આવી રીતે. અને આ હોમવર્ક પૂરું કરવાનું છે. સારા અક્ષરે કોણ લખશે? બધાને એક થી દસ આવડે છે ને, તો તમારે જોઈને આ હોમવર્ક પૂરું કરવાનું છે. અને આ હોમવર્ક પૂરું કરી ફોટા પાડી ગ્રુપમાં મોકલવાના છે.